ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 6563 એંગસ્ટ્રોમ આવશે. એંગસ્ટ્રોમની એચ આલ્ફા રેખા 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી જણાય છે, તો તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ મેળવો. તો આ ડોપલર અસરનો ક્વેશ્ચન છે, જેની અંદર તમને ખબર હોવી જોઈએ આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કે તમે આવું કંઈક કન્સિડર કરતા. યાદ કરો, ડેલ્ટા એફ બાય એફનો એક ફંડા થાય માઇનસ ડેલ્ટા લેમડા બાય લેમડા, હા ને? અને એક ઇક્વેશન તમને ખબર હોય કે ડેલ્ટા F by F છે, એ તમને આપેલું હતું V ત્રિજ્યાવર્તી, જેને આપણે રેડિયલ કન્સિડર કરતા હતા, by C. તો આ બંનેની લેફ્ટ હેન્ડ સાઇડ કોમન છે, રાઇટ હેન્ડ સાઇડ જમણી બાજુને સરખાવવામાં આવે તો શું મળશે? તો કે ડેલ્ટા લેમડા by લેમડા is equals to V રેડિયલ by C. બરાબર, એટલે V રેડિયલ એટલે ત્રિજ્યાવર્તી જે વેગ છે એ જ શું થશે? કોઈ પણ વસ્તુ જે અવકાશ પદાર્થ છે એ પૃથ્વી તરફ આવશે અથવા તો પૃથ્વીથી દૂર જશે એની ઝડપ છે, જે જ મેળવવાની છે. બરાબર ને? તો જો એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત આટલી રેખા છે, એટલે તરંગ લંબાઈ તમને ખબર છે કેટલી છે? તો કે 6563 એંગસ્ટ્રોમ, આટલી તમને કન્સિડર કરાવેલી છે, રાઈટ? ક્વેશ્ચનમાં દીધેલી છે. રેડ શિફ્ટેડ, જો રેડ શિફ્ટ ક્યારે થશે ને બ્લુ શિફ્ટ ક્યારે થશે એ પણ એક કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. બરાબર, રેડ શિફ્ટ ક્યારે કન્સિડર કરવાની વિદ્યાર્થી મિત્રો? જ્યારે તરંગ લંબાઈમાં વધારો થતો હોય, અવકાશીય પદાર્થમાંથી જે તરંગ લંબાઈ આવે છે એ તમને એના કરતાં વધારે માલુમ પડે પૃથ્વીની સપાટી પર, તો રેડ શિફ્ટ થયેલી જણાય. અને એ તરંગ લંબાઈ ત્યાંથી આવતી હશે પણ તમને અહીંયા ઓછી ફીલ થતી હશે, તેનો બ્લુ શિફ્ટ કહેવાય. બરાબર, ઓકે, એક આ વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજી વાત, રેડ શિફ્ટ વખતે પદાર્થ છે, અવકાશીય પદાર્થ છે, પૃથ્વીથી દૂર જ જતો હશે, અને બ્લુ શિફ્ટ વખતે પદાર્થ પૃથ્વીની નજીક આવતો હશે. જેમ કે આમાં પણ કીધું હશે, જો તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ મેળવો. બરાબર, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, ડેલ્ટા લેમડા, જો કોઈ દિવસ અહીંયા એક મેજર મિસ્ટેક શું થશે, લેમડા 2 લેવાઈ જાય, 15 લેમડા 2 નથી ભાઈ, 15 એંગસ્ટ્રોમ જેટલો ફેરફાર છે. કોઈ દિવસ તરંગ લંબાઈ આટલી બધી ન થઈ જાય કે 6563 એંગસ્ટ્રોમમાંથી સીધી 15 એંગસ્ટ્રોમ, માઇનર ચેન્જ થાય. ક્લિયર? એટલે ધ્યાન રાખવાનું, આ તમને 15 એંગસ્ટ્રોમ છે ને એ ડેલ્ટા લેમડા જ આપેલા છે. તો આ વી રેડિયલ આપણે મેળવવાના છે, એટલે એ ત્યાં ત્યાં રહેશે. આ સીને તમે અહીંયા લઈ લેશો તો આ કેટલું મળશે? 3 × 10^10 તો કે 8 જેટલું મળશે. તો આનો ફાઇનલ આન્સર તમે કન્સિડર કરશો ને તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો તમને આન્સર આનો મળશે 6.86 અને ગુણાકારમાં 10^8 જેટલો જવાબ. ગણતરી કરશો ને પછી, સોરી, 10^8 નહીં બટ 10^5, કારણ કે અહીંયા પોઈન્ટમાં ડિજિટ મળશે ને અને તમે ચેન્જ કરશો, એમાં તમે માસ્ટર છો જ, એટલે તમને આનો આન્સર આટલો મળશે. તો આ વેગ છે મીટર પર સેકન્ડ. બીજી વસ્તુ, ટેક્સ્ટબુકમાં એક સેન્ટેન્સ છે જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે પણ પદાર્થ દૂર જતો હશે ને એ વખતના જે ત્રિજ્યાવર્તી વેગ છે ને એને પ્લસ ધન લેવામાં આવે છે. તો અત્યારે પદાર્થ દૂર જ જાય છે તો દૂર જતી ઝડપ છે ને એને ધન કન્સિડર કરવામાં આવે છે, એટલે ઓપ્શન નંબર સી ઇઝ ધી કરેક્ટ આન્સર થશે. બરાબર, ઓકે.